રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તમામ આંગણવાડી બહેનો દ્વારા આજે મામલતદાર કચેરી ખાતે એકત્રિત થઈ તેમની તમામ પડતર માંગો પૂરી કરવા આવેદનપત્ર આપી રજૂઆતો કરાઈ હતી, જેમાં રાજ્યભરમાં આજના માંગ દિવસને લઈ તમામ જગ્યાઓ પર પોતાની માંગો રજૂ કરવામાં આવે છે. ત્યારે ઉપલેટા તાલુકાની તમામ આંગણવાડી બહેનો દ્વારા વર્ષોથી સરકાર સમક્ષ પડતર માંગો, જેમાં ખાસ કરીને માનદ વેતનમાંથી લઘુત્તમ વેતન કરી આપવું, વધુ રજીસ્ટર હોવાથી ઓછા રજીસ્ટર કરવા, વેકેશન ખૂબ જ ઓછું હોવાથી સરકારી રજાઓ અને વેકેશન વધારવું, તેમજ વર્ષોથી કાર્યક્ષેત્રે જોડાયેલ મહિલાઓને પ્રમોશન આપવા જેવી વિવિધ માંગોને લઈ ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપી આવી તમામ પડતર માંગો વહેલામાં વહેલી તકે પૂરી કરી આપવા સરકાર સમક્ષ રજૂઆતો કરાઈ હતી. તેમજ વધુમાં જો આ માંગો પૂરી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં તમામ આંગણવાડી બહેનો દ્વારા થતી કામગીરી બંધ કરી દેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. અને આજે રોજ અમે મામલતદાર ઓફિસ અહીંયા ઉપલેટા ભેગા થયા છે કે આજે માંગ દિવસ છે, તો સરકારને અમારે એવી બધી માંગણીઓ છે અમુક પ્રકારની કે અમે સંતોષ નથી એના પ્રત્યેથી. તો અમારા જે મોબાઈલ આપ્યા છે એ હાવ છેલ્લે ક્વોલિટીના છે, તો સારા મોબાઈલ, જો સારી કામગીરી જોતી હોય તો સારા મોબાઈલ આપે. રોજે રોજ વિડીયા મોકલવાના, ફોટા મોકલવાના હોય તો સારા મોબાઈલ આપે. પછી બીજું, વધારે માં વધારે 20-25 રજીસ્ટર છે તો રજીસ્ટર થોડાક ઓછા કરે, કારણ કે રજીસ્ટરમાં જ રોઈએ તો બાળકોનું કાંઈ કોઈ પણ જાતની સારી કામગીરી, ઉચ્ચ લેવલની કામગીરી થતી નથી. પછી આ જે અમારું માનદ વેતન છે એ ઓછું, બહુ ઓછું છે, તો લઘુત્તમ વેતન કરે. અને અમારે એક MMYની યોજના છે, આ યોજનામાં અમે બહુ ધક્કાધુક્કી થાય છે અમારે, તો આ યોજના છે એ અમારી બંધ કરે. અને વેકેશન અમારે સૌથી ઓછામાં ઓછું 15 દિવસનું જ વેકેશન હોય, તો વેકેશન થોડુંક અમારું લંબાવે, કારણ કે વેકેશન દરમિયાન અમારે પણ નાના નાના બાળકો હોય, ઘર બહાર લઈને બેઠા હોય તો અમારે પણ કંઈક પ્રોબ્લેમ હોય. તો આ બધા અમારી બધી માંગ છે એ, અને ખાસ એમાં મોબાઈલ છે, અમને સારી કંપનીનો મોબાઈલ આપે તો જ અમે કામગીરી કરશું, નહીંતર આ સવારમાં હાજરી પૂરવી, રજીસ્ટર કરવા અને ઉપર સુધી બધું મોકલવું તો એ અમારે કાંઈ થતું નથી. અને જાહેર રજા પણ અમારે સાવ ઓછામાં ઓછી જાહેર રજા હોય છે, તો જાહેર રજા છે એ બધી સરકારી જે કર્મચારી હોય એની જ અમને જાહેર રજા અપાવ તો જ અમે કામગીરી ચાલુ રાખશું, નહીતર હવે અમે થોડા દિવસોમાં બધું બંધ કરવા માંગીએ છીએ. આજ રોજ તારીખ 10 જુલાઈએ માંગ દિવસના દિવસે અમે અમારી માંગણીઓ રજૂ કરવા માટે બધા જ બહેનો, હેલ્પર બેન અને વર્કર બેન અહીંયા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા માટે ભેગા થયા છીએ. આજ રોજ આખા રાજ્યમાં આ માંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને અમારી પડતર માંગણીઓ માટે અમે સરકારને ઘણી વખત રજૂઆત કરી છે, પણ અમારી એકેય માંગણી સ્વીકારવામાં આવી નથી. એટલે અમે સરકારને એટલી જ રજૂઆત કરીએ છીએ કે અમારી અમુક પડતર માંગણી મંજૂર કરે, જેવી કે અમારે વર્કરમાંથી સુપરવાઇઝરમાં પ્રમોશન આપે, હેલ્પરમાંથી વર્કરમાં પ્રમોશન આપે, પછી અમારું અમને કેટલો ટાઈમ થયા અમને પગારમાં 1 પણ ટકો વધારો આપ્યો નથી, તો અમે સરકારશ્રીને એટલી વિનંતી કરીએ છીએ કે અમને અમારું લઘુત્તમ વેતન ચાલુ કરે. માનદ વેતનમાંથી લઘુત્તમ વેતનમાં અમારી માંગણી છે કે અમને બધા બહેનોને લઘુત્તમ વેતન આપે અને અમને ગ્રેચ્યુટીનો પણ લાભ આપે. બ્યુરો રિપોર્ટ, અર્શિભાઈ આહીર, ઉપલેટા.